મજામાં હવે આજે આપણે લેટેસ્ટ સ્ટેપ 10 11 અને 12 માં એક્ટિવિટી 1 માં એક રાયમ છે એના વિશે શીખવાના છીએ રાયમનું નામ છે સ્નેપ એન્ડ ટેપ એન્ડ કટ સ્નેપ એટલે શું તો સ્નેપ એટલે કે ચપટી વગાડવી શું કરવું સ્નેપ એટલે ચપટી વગાડવી ટેપ એટલે હળવેથી ટપલી મારવી અને ક્લેપ એટલે કે તમે જાણતા જ હશો ક્લેપ એટલે શું તો તાળી વગાડવી હવે આયમ વિશે શીખીએ પુટ યોર બેગ ઇનટુ યોર અરે સોરી પુટ યોર નોટ ઇનટુ યોર બેગ પુટ યોર નોટ ઇનટુ યોર બેગ પુટ યોર નોટ બુક ઇનટુ યોર બેગ પુટ યોર નોટ બુક ઇનટુ યોર બેગ સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ 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 યોર તમારી બુકમાં સારા
કરી લખવાની છે અને અત્યાર સુધીની જે પણ આપણે રાઇમ શીખ્યા છે એ બધી તમારે યાદ પણ રાખવાની છે મોઢે પણ કરવાની છે હવે મેં તમને કીધું હતું પ્રેપોઝિશન આવશે પણ પ્રેપોઝિશનનો ટોપિક આપણે પછી લઈશું નેક્સ્ટ વિડિયોમાં આજનો આપણો ગ્રામરનો ટોપિક છે એટલે ગ્રામરના અલગ સેક્શનમાં તમે લખજો બધું ભેગું ભેગું નથી લખવું ગ્રામરના અલગ સેક્શનમાં રેડ ખરા બ્લેક અને બ્લુ પેનનો યુઝ કરી અને સરસ અક્ષરે બધું લખવાનું છે હવે આજનો આપણો ગ્રામરનો ટોપિક છે વોટ ઇઝ ઇટ આપણે કોઈ પણ વ્યક્તિ પ્રાણી પશુ વિશે કોઈ પણ ક્વેશ્ચન કરવા હોય તો આપણે તેના વડે કરીશું વોટ ઇઝ ઇટ વોટ એટલે શું છે અને ઇટ એટલે તે શું છે હવે અહીંયા આગળ બધું તમને પિક્ચર્સ આપેલા છે સન છે એપલ છે ટ્રી છે અમ્બ્રેલા છે આ એક્ઝામ્પલના મેં તમને થોડા પિક્ચર્સ આપેલા છે અને બીજા હું તમને પિક પાડીને મોકલીશ હવે એના આગળ આપણે ક્વેશ્ચન કરવા માંગુ છું વોટ ઇઝ ઇટ શું પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ ઇટ તે શું છે તો હવે આપણે એનો શું લખવાનું છે આન્સર લખવાનું છે તો આ ઇટ શું છે કરતા છે તો ઇટને આપણે આગળ લેવાનું કરતા છે એટલે એને ઇટને આગળ લેવાનું હવે આ આઈ નાનો છે પણ એને આગળ લઈ આવ્યા તો આઈ કેવો કરી દેવાનો મોટો એટલે કે કેપિટલ લેટરમાં લખવાનો છે પછી લેવાનું છે ક્રિયાપદ ઇઝ What is it? It is a the આવશે શું આવશે the કારણ કે sun એટલે કે સૂર્ય ખાલી એક જ છે એટલે આર્ટિકલ માં એના અંદર the આવશે આ તો તમે યાદ રાખજો it is the sun it is the sun આ તે શું છે તો તે સૂર્ય છે what color is it what color is it એટલે કે તેનો કલર કયો છે તો ઇટ પછી ક્રિયાપદ લેવાનું ઇઝ ઇટ ઇઝ કયો કલર હોય સનનો તો તમે કહો છો કે યલો ઇટ ઇઝ યલો કયો કલર છે તેનો તો ઇટ ઇઝ યલો તે પીળો છે પછી બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ એન આર્ટિકલ મૂકવામાં ધ્યાન રાખજો અહીંયા ધ અહીંયા ઇટ ઇઝ એન એપલ તે સફરજન છે વોટ કલર ઇઝ ઇટ તેનો કલર કયો છે તો ઇટ ઇઝ રેડ એપલ નો કલર કયો હોય રેડ તે લાલ છે પછી છે વોટ ઇઝ ઇટ વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે મેં તમને કીધું એ પ્રમાણે પહેલા કરતા પછી ક્રિયાપદ અને પછી શું લખવાનું આર્ટિકલ અને પછી જે લખવાનું હોય તે તો ઇટ ઇઝ અ ટ્રી ઇટ ઇઝ અ ટ્રી જ્યારે કરતાને આપણે આગળ લઈએ છે ત્યારે આ કેવો બની જાય છે સ્મોલ માંથી કેપિટલ તો ઇટ ઇઝ અ ટ્રી એટલે કે તે ઝાડ છે વોટ કલર ઇઝ ઇટ એટલે તેનો કલર કેવો છે તો ફરી કરતા ને આગળ કરીએ ઇટ ઇઝ ગ્રીન ઝાડ કેવું હોય ગ્રીન કલર નું હોય પછી છે અહીંયા એક અમ્બ્રેલા આપેલી છે વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ એન અમ્બ્રેલા ઇટ ઇઝ એન અમ્બ્રેલા એટલે તે છત્રી છે વોટ કલર ઇઝ ઇટ હવે અહીંયા અમ્બ્રેલા નો કલર તો ઘણા બધા હોય એટલે તમે જે કલર ઈચ્છો એ પણ લખી શકો છો પણ અહીંયા આપણે લખીશું ઇટ ઇઝ બ્લેક ઓકે હવે આ રીતે તમારે લખવાનું છે અને હું બીજા ફોટા પાડીને